तो रेकॉर्ड ब्रेक मतदान नोधावानुं नक्की देखाई रह्युं छे, कारण के अत्यार सुधी जे आंकड़ा आवी रह्या छे ते प्रमाणे सरेराश मतदान 38% जेटलुं थई गयुं छे। जिल्ला तालुका पंचायतमां 40% मतदान थयुं छे, ज्यारे नगरपालिकाओमां सरेराश 36% मतदान थयुं छे। एटले एवुं कही शकाय के ग्रामीण मतदारोमां मतदान अंगे जागृति पण देखाई रही छे अने उत्साहभेर मतदान थई रह्युं छे। जे दृश्यो सामे आवी रह्या छे, महानगरपालिकामां पण आवा दृश्यो नहोता जोवा मळ्या, ए पंचायतों में तालुका पंचायत जिला पंचायत और नगरपालिका की चूंटनी में जोवा मळी रह्या छे। जिला तालुका पंचायत में अत्यार सुधी जे मतदान आंकड़ाओ सामे आवी रह्या छे ते प्रमाणे खूब सारूँ मतदान थई रह्युं छे, लगभग 40% जेटली आसपास मतदान थई रह्युं छे। जो कि भूज भरूच पंचमहाल और वलसाड़ना केटलाक गामों एवा पण सामे आव्या के जेना मतदारोए चूंटणी बहिष्कारनो पण निर्णय कर्यो, केटलाक बूथ खालीखम पण जोवा मळ्या, जेना पगले जे राजकीय नेताओ छे तेमणे दोड़धाम पण करवानी फरज पड़ी हती। जो कि आ जे आंकड़ा आवी रह्या छे, टकावारी आवी रही छे, ए रेकॉर्ड ब्रेक तरफ आगळ वधे तेवी पूरी शक्यता छे। तो स्थानिक चूंटणीओमां सवारथी भारे मतदान थई रह्युं छे, सवारथी ज भारे मतदानना पगले सूचना आपवामां आवी छे। सी आर पाटिले धारासभ्यो सांसदोने पण सूचना आपी छे, पेज प्रमुखो पोताना पेज पर 100% मतदान करावे। तमाम सांसदों धारासभ्यों जिला संगठन साथे पण मैदान में उतारवामां आव्या छे, तमाम गामडाओं में फरीने विगतो मेळवामां आवी रही छे। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના બીજા તબક્કાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણીઓ છે તેની અંદર ખૂબ સારું મતદાન એ 2 વાગ્યા સુધીમાં થયેલું છે અને હવે ભાજપે પોતાના પેજ પ્રમુખો છે તેમનો રિવ્યૂ પણ લેવાનું ચાલુ કરેલું છે। પેજ પ્રમુખો છે તેમને તમામ ધારાસભ્યો સંસદ સભ્યોએ મળી રહેલા છે, ગામડે ગામડે જઈ રહેલા છે। આપણી સાથે દસ્તોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીએ। બાબુભાઈ, કઈ રીતનો માહોલ જોવા મળી રહેલો છે અને મતદાનની જે ટકાવારી છે કેટલે સુધી પહોંચે એવું લાગે છે? માહોલ એવો રહે છે કે જે કોર્પોરેશન જે પરિણામ આવે, કોંગ્રેસની અંદર જે મતદાન થયું ભારતીય જનતા પાર્ટી તરફી થયું, કોંગ્રેસે કોઈ રસ ના લીધું, કોંગ્રેસે કોઈ મતદાન ના કર્યું, ઓછા મતદાનમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતે છે એ પરિણામ બતાવ્યું। હવે શું થયું કે ગામડાઓની અંદર એ પરિણામની મોટી અસર થઈ કે ભાજપની તરફી પ્રજા છે તો આપણે શા માટે ભાજપે કામ કરી જવાનો બદલો આપવાનો છે? અમે ગામડાઓમાં એટલા બધા કામ કર્યા છે, આ એક નાના ગામની વાત કરું કે નાદેજમાં 50 કરોડ રૂપિયા અમે કામ કર્યા છે, 25 કરોડ તો અમે ઓવરબ્રિજ આપણે કે એની રેલવે ઉપર ઓવરબ્રિજ, અત્યાર સુધી પ્રજા કંટાળી ગઈ હતી, થાકી ગઈ હતી વારંવાર ફાટક બંધ થાય, એના અમે ઓવરબ્રિજ આવતા મહિનામાં એનું ખાતમુહૂર્ત છે, 25 કરોડનું કામ અપાઈ ગયું છે અને 25 કરોડ રૂપિયા મેં આ ગામના કામ કર્યા છે, ગલીએ ગલીએ રોડ કર્યો છે, ઘેર ઘેર પાણી આપ્યું, નલ જે જળની વ્યવસ્થા મેં અહીંયા કરી છે, કોઈ ગરીબની ત્યાં નળ ના હોય, કોઈ ગરીબની ત્યાં સંડાસ બાથરૂમ ના હોય, કોઈ ગરીબને ત્યાં રોડ ના હોય, અરે અહીંની વાત નથી કરતો, સેવાળાનો માનવી અહીંયાથી દૂર રહેતો હોય માનવી ત્યાં વ્યવસ્થા આપણા મુખ્યમંત્રીનો દેશ અને એ ખૂબ સફળતા મળી છે અને આખા દેશની અંદર દુનિયાની અંદર કામથી નામ બનાવ્યું હોય તો આપણા નરેન્દ્ર મોદી સાહેબે એમને કામ 370 કલમ દૂર કરી રામ મંદિરમાં જ્યું કીધું એ કર્યું, એથી વધારે જ્યારે અહીંયા આ ખતરનાક કોરોના આવ્યો, કાંઈ વિચાર કરો, 135 કરોડની વસ્તી વાળો દેશ બીજા દેશ 5-10 કરોડની વસ્તીવાળા હોય, છતાં કોઈને ઓછામાં ઓછા મૃત્યુ આપણા ત્યાં ઓછા કોરોના આપણને ભરખ્યા, કોરોનાની અગોત્ર આયોજન કર્યું આપણા વડાપ્રધાને, એમને વંદન અભિનંદન આપ્યું, એના કારણે એમને લોકોમાં બહુ રાહત થઈ, એમને કીધું એ પ્રજાએ કર્યું માટે આનંદ થયો, રાહત થઈ અને એમને રસી ગોઠવી અને જે રસી ગોઠવી એ રસી 12 દેશોમાં આપી, ક્યાંક તો ફ્રી આપી, સાહેબ આ રસી એ બીજા દેશો માગી રહ્યા છે, રસી તો રસી છે, દેશ અને દુનિયામાં દેખાઈ રહ્યું છે કે દુનિયાની અંદર વિશ્વગુરુ કોઈ બનવા જઈ રહ્યું હોય તો હિન્દુસ્તાન આપણો વડાપ્રધાન વિશ્વની અંદર દેશના હિન્દુસ્તાનને વિશ્વગુરુ બનાવીને જમશે એ મને ચોક્કસ ખાતરી દેખાઈ દઈએ। ભાઈ, 2015ની જો વાત કરીએ તો ત્યારે આંદોલન હતું અને એ આંદોલનની અંદર અમદાવાદ જિલ્લા પંચાયત ગુમાવી પડેલી હતી, હવે લાગે છે કે કેટલી સીટો મળશે અને સત્તા ફરી મળશે? 34 સીટો
એમાંથી મને ક્યાં તો આનંદ થાય ભાગ્ય પાછા સીટો કોંગ્રેસ લઈ જાય બધી જ છે 27-28 સીટો ભારતીય જનતા પાર્ટી લઈ જવાની દસકોની વાત કરીએ તો 7 સીટમાં 4 સીટ 3 સીટો તો બીજેપી થઈ 4 રહી 4 સીટો મને વિશ્વાસ છે કે અમારા જિલ્લાની અંદર નંબર 1 4 સીટો 28 જીતી છે અમે નંબર 1 દસકોની છે ત્રીજી વાત કરીએ તો ગઈ વખતે 28 સીટો હતી અમારી તાલુકાની દસોય તાલુકા ભારતીય જનતા પાર્ટીની તો 9 સીટો કોંગ્રેસ લઈ ગઈ હતી ગઈ વખતે 15માં આ વખતે તમને ખાતરી આપું છું કે એક પણ સીટ કોંગ્રેસ લઈ નહીં જાય કોંગ્રેસ ખાતું નહીં ખોલાવે કોંગ્રેસ ખોરી નહીં ચડે ડિપોઝિટ જે છે ડિપોઝિટ મારા વિસ્તારનું કોંગ્રેસ અને બારેજાની વાત કરું તો ભારતીય નગરપાલિકા મારામાં આવી સાહેબ બારેજામાં 24 સીટો કોંગ્રેસને ઉમેદવાર નહીં મળ્યા 15 ઉમેદવાર નથી ખોરી શકીએ કોંગ્રેસ શું કરી ત્યાં પણ અમે 24 જીતવાના છીએ અને આ પણ જીતવાના છીએ આ જીતવાનું કોઈ કારણ હોય ને એ જાદુ નથી ભારતીય જનતા પાર્ટીએ કીધું એ કરે અને કરેલા કામનું અમને ફળ મળવાનું અમે જે પ્રજા વચ્ચે રહ્યા પ્રજા વચ્ચે પ્રજાએ કીધું એ કામ કર્યું અને અમને પરિણામ આ પ્રજા આપવા ઉમટી પડી ખાસ કરી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જે પેજ પ્રમુખોને રામબાણ કીધેલા છે તો આ રામબાણ આ સ્થાનિક સ્વરાજની અંદર ચાલશે કે નહીં રામબાણ તો એવું ચાલ્યું છે કે પેજ પ્રમુખ એના પેજ પ્રમુખનો બેતાજ બાદશાહ આપણા પાટીલ સાહેબ પાટીલ સાહેબની બુદ્ધિ નહીં એકદમ છે તે મારા અભિનંદન આપવા પેજ પ્રમુખ એટલે એક પેજ ઉપર 30 નામ હોય એની સમિતિ હોય પ્રમુખને તે નીચે 5 જણની સમિતિ હોય એ 5માં એક જણા ભાગ 5-6 ઘર આવે 5-6 ઘર આ કોમન છે એક જણ 5 ઘર તો આમ કાકી મામા માસી કહીને આવે ભાભી કહીને આવે જે હોય અહીંયા ભાઈ કહીને આવે મોટા ભાઈ કહીને આવે તો મારા ત્યાં તો હીરાપુરમાં તો પેલો હાથ જોડી ગયો કે ભાઈ તને બધા મત આપશું તું આવીશ નહીં અને આપીને મત બતાવીને તને કહીશું એટલે આજે એને મત આપી જ આગળ કરશે અને પેલા બોલે કે જો મત ભાજપના છે આ પ્રોબ્લેમ નાનું કામ આ પેજ પ્રમુખોનો જ પ્રતાપ છે કે આટલી મોટી સંખ્યામાં મતદાન બે પ્રતાપ છે એક તો અમારા કામનો પ્રતાપ છે પેજ પ્રમુખ કર્યા હોય કોંગ્રેસે કર્યા હોય તો ઊંધી પડી જાય શું થાય અમે કામ કર્યું છે ને અને પેજ પ્રમુખની અમારા પાર્ટીના પ્રમુખની આઈડિયા એને પણ અભિનંદન આપીએ બે ભેગું થયું અને અમને બળ મળ્યું મારા કાર્યકર્તાઓને મારી પ્રજાને બળ મળ્યું અને બળના લીધે હિન્દુ આ લોકો કાર્યકર્તાને એવું છે મેં પૂછ્યું 2-5 જણા કે સાહેબ અમે મત આપજો ને તો દેશના વડાપ્રધાન હાથ મજબૂત કરવા દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહના હાથ મજબૂત કરશે સાહેબ આવું જો પ્રજા આપણે કહેતો હોય પ્રજા એમ કે દેશનો વહીવટ હિન્દુસ્તાનનો વહીવટ ગુજરાત કરશે અને કેમ પાછા રહીએ આ પ્રજા મારો દસકો તાલુકો આવું બોલે છે તો બિલકુલ જે માહોલ છે તે ભાજપ તરફી છે તેવું ધારાસભ્ય કહી રહેલા છે અને પેજ પ્રમુખ અને વિકાસના કાર્યો આ બે થકી જે લોકો છે તેમને સમર્થન કરી રહેલા છે. કેમેરામેન અમિત શર્મા સાથે મયુર માકડિયા ન્યૂઝ 18 ગુજરાતી.